ઉનાળામાં રાત્રે કલાકો સુધી કિચનમાં રહીને તમે પણ કંટાળી ગયા હોય તો આ રેસિપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. છે ડોસા પણ સાથે તમારે ચટણી કે સંભારની પણ જરૂર નહીં પડે. અને હા ફ્રેન્ડ્સ, દાળ ચોખા પલાળવાની, ચણા, રવો કે મેંદાનો કોઈ પણ પ્રકારના લોટ લીધા વગર બનાવીશું તો રેસિપી યુનિક છે, સારી લાગે. તો એન્ડ સુધી જોઈ બીજાને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા. તો અહીંયા મેં રેસિપી બનાવવા માટે મગની ફોદરા વગરની દાળ લીધેલી છે. વજનથી જોઈએ તો 5 જણાને સર્વ થાય તે માટે મેં અહીંયા 100 ગ્રામ જેટલી દાળ લીધેલી, જેને 3-4 વાર સારા પાણીએ ધોઈ લેવાની છે. હવે અહીંયા આ દાળમાં રેગ્યુલર પાણી ઉમેરી અને 1.5-2 કલાક પલાળી દેશું. જો તમારે મહેમાન આવતા હોય અથવા તો ફટાફટથી આ દાળના ઢોસા બનાવવા હોય તો તમારે ગરમ પાણીમાં 15-20 મિનિટ પલાળી તો ફટાફટથી થઈ જશે. તો ચલો હવે ફ્રેન્ડ્સ, અહીંયા મેં રેગ્યુલર પાણીમાં 1.5 કલાક વધારે પલાળી દીધેલું તો એકદમ સરસ એવી આપણી દાળ પલળી અને ફૂલી ગઈ છે. તમે જોઈ શકો છો, હાથેથી કટ કરશો તો પણ ફટાફટથી તે તૂટી જશે. તો હવે આપણે તેનું બેટર બનાવી લઈએ. બેટર બનાવવા માટે એક રેગ્યુલર મિક્સર જારમાં મેં 1.5 ઇંચ જેટલા આદુના ટુકડા અને 1 મરચાંને આવી રીતના કટ કરીને ઉમેરી દીધેલું. હવે અહીંયા આપણે દાળને ઉમેરતા જશું. દાળને અહીંયા હું એકલી જ ક્રશ કરીશ. તમને થોડી એવી ખટાશવાળી છાશ અથવા તો દહીં પસંદ હોય તો તેમ પણ ઉમેરી શકાય, જેનાથી આ દાળના ઢોસા એકદમ ખાટા ક્રિસ્પી બને. હવે આપણે તેમાં 1/2 ચમચી જેટલું લઈ લઈશું. 1/2 ચમચીથી થોડી ઓછી એવી હળદર અને 2 ચપટી જેટલી હિંગ ઉમેરી દેશું. તેનાથી તેનો ટેસ્ટ અને સ્મેલ તો સારા આવશે જ, પણ પચવામાં પણ આ ઢોસા એકદમ ઇઝી રહેશે. હવે સારી રીતના આપણે તેને હલાવી લેવાનું છે. જો તમને લસણ પસંદ હોય તો અહીંયા થોડી એવી લસણની ક્રશ કરેલી પેસ્ટ પણ ઉમેરી શકાય. હવે એક લોઢીને સારી રીતના ગરમ કરી અને થોડું એવું તેલ અને પાણી મિક્સ કરી આવી રીતના કોટનના કપડાથી તેને ક્લીન કરી લેશું. હવે 1-1.5 ચમચા જેટલું બેટર આમાં ઉમેરી અને કોઈ પણ ફ્લેટ સરફેસવાળો જે ચમચો હોય તેને ધીમે ધીમે આવી રીતના રાઉન્ડથી ફેરવી લેવાનું છે. તમે જોઈ શકો છો, બેટર જરા પણ પાછું નહીં ચોટે અને એકદમ ઇઝીલી આપણો ઢોસો બનીને તૈયાર થઈ જશે. અહીંયા ફરતી બાજુ થોડું એવું તેલ એડ કરી દેશું જેથી કરીને આરામથી તે ઉથલી જાય. હવે આ ઢોસાને સાંભાર કે ચટણી વગર પણ ખાઈ શકાય તે માટે એકદમ ટેસ્ટી ટચ આપીશું. તેના માટે થોડું એવું મીઠું, થોડી એવી ચટણીનો પાવડર, થોડી એવી ડુંગળી અને કોથમીરને સાથે સાથે ચીઝ ખમણી લેશું. આનાથી આનો ટેસ્ટ અને લુક બંને સારા એવા આવશે. અને ફ્રેન્ડ, સ્પેશિયલી આમાં તમે તમારી પસંદગીના કોઈ પણ વેજીટેબલ્સ પણ ઉમેરી શકો છો. હવે અહીંયા જ્યારે પણ તમે ઢોસો પાથરતા હોય ત્યારે એક સિમ્પલ વસ્તુ છે, ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી લેવાની, જેથી કરીને બેટર સામે આવશે નહીં, એટલે કે ચોટશે તો બિલકુલ નહીં, અને આરામથી આ જ રીતના ઢોસો પથરાઈ જશે. અત્યારે લીલું લસણ અને ડુંગળી નોર્મલી નથી મળતા હોતા, પણ જો તમારા ઘરે સ્ટોર કરેલા અવેલેબલ હોય તો મારી જેમ તમે પણ ઉપરથી સ્પ્રિંકલ કરી શકો છો. તો એકદમ ક્રિસ્પી એવો ઢોસો બધી બાજુથી સરસ કડક થઈ ગયો છે. તો આપણે તેને સિંગલ સાઇડ ચેક કરી અને વાળી દેશું. બિલીવ મી ફ્રેન્ડ્સ, બાળકોના લંચ બોક્સથી લઈને આ એટલો હેલ્ધી અને ટેસ્ટી લાગશે, અને સાથે સાથે તમે આમાં ઉપરથી થોડું એવું બીટ ખમણીને એડ કરશો તો હેલ્ધી પણ થઈ જશે. તો લાગે છે ને એકદમ ક્રિસ્પી, ટેસ્ટી અને યમી યમી. તો મારી આ રેસિપી જોઈ એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. રેસિપી સારી લાગી હોય તો બીજાને શેર તો જરૂરથી કરી અને ચેનલને આ રીતના સબસ્ક્રાઇબ કરી દો ફટાફટથી. થેન્ક યુ સો મચ.